હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી. સરદાર બે અધિકારી સામે કાર્યવાહીના આદેશ. રાજકોટ અગ્નિકાંડનો આરોપી જેલ હવાલે, કેદી નંબર 2096 ઓળખાશે મનસુખ સાગઠિયા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક 3 દિવસના ગુજરાત પ્રવાસે, બનાસકાંઠા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની કારોબારીમાં ભાગ લેશે. પુરી જગન્નાથ રથયાત્રામાં બલભદ્રની મૂર્તિ સેવક ઉપર પડી, 9 ઘાયલ. મૂર્તિને રથમાંથી નીચે ઉતારતી વખતે સેવકો ઢાળ પરથી લપસી પડ્યા. ગુજરાતના 13 જિલ્લામાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી. હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી. નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની. વાત કરીશું વિગતવાર સમાચારની. વડોદરામાં હરણી લેક દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે મહાનગરપાલિકાના કમિશનરને જવાબદાર ઠેરવ્યા છે અને સરકારને આ બે અધિકારી સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. મહાનગરપાલિકાના બંને કમિશનરને જવાબદાર ઠેરવ્યા છે, સાથે જ બંને અધિકારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા સરકારને સૂચના આપી છે. હાઈકોર્ટે વિનોદ રાવ અને SH પટેલ સામે કાર્યવાહી કરવા માટે સરકારને આદેશ આપ્યા છે. સાથે જ બંને કમિશનર, સ્થાયી સમિતિ અને ઠરાવ પાસ કરનારા તમામ કાઉન્સિલરને પણ જવાબદાર ઠેરવ્યા છે. મહેસાણા જિલ્લામાં એક પછી એક સહકારી સંસ્થાઓમાં સત્તાધીશોનો વિવાદ સર્જાયો છે. એ જ રીતે ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પણ ચાલુ સત્તાધીશોની મુદત પૂરી થતાં વિવાદ સર્જાયો હતો અને મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જોકે હવે ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ રાજ્ય સરકારે નિર્ણય લેતા ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચૂંટણી યોજાય એ પહેલા વહીવટદારનું રાજ આવી ગયું છે. ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર SH ઝાલાને ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વહીવટદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે. ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા મેળવવા ભાજપના જ 3 જૂથો વચ્ચે જૂઠબંધી ચાલુ છે, જ્યારે SN વાલા ઝાલાની વહીવટદાર તરીકે નિમણૂક થઈ છે. કહી ગમ તો કહી ખુશી જેવો ઘાટ ઘટ્યો છે. આ સાથે ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણી નહીં યોજાય ત્યાં સુધી માર્કેટયાર્ડમાં વહીવટદારનું રાજ ચાલશે. બનાસકાંઠાની થરાદની નર્મદા કેનાલ ફરી એકવાર મોતની કેનાલ સાબિત થઈ છે, જેમાં મહાજનપુરા પુલ નજીક નર્મદા કેનાલમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મહાજનપુરા પુલ નજીક અંદાજે 23 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા તપાસમાં તે થરાદનો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાને લઈને પોલીસે મૃતકના યુવકના પરિવારને જાણ કરી હતી.
આણંદના વાસદ મહીસાગર નદી કિનારે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આજે વૃક્ષારોપણ આયોજન કરાયું હતું. ઇન્ડિયન ઓઇલ કંપનીના સહયોગ દ્વારા આયોજિત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત 1500થી વધુ જુદા જુદા વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશ પટેલ, આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી, આણંદના પોલીસ અધિક્ષક જીજે જણસસાણી, ગામના નાગરિકો, સરદાર પટેલ વિદ્યાલયના વિદ્યાર્થીઓ, વન વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાસદ મુકામે આઈઓસીએલના ઉપક્રમે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના અર્થા કરતા કલેક્ટરશ્રી, એસપીશ્રી, આઈઓસીએલના જીએમ, એમની પૂરી ટીમ, વાસદ સ્કૂલમાંથી પધારેલા પ્રિન્સિપાલ, શિક્ષકગણ અને નાના નાના ભૂલકાઓ સાથે મળીને લગભગ 1500થી વધુ વૃક્ષારોપણ આ જ ગ્રાઉન્ડમાં કરવામાં આવનારું છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે એક પેડ માં કે નામ કહેતા હોય, દરેક ભારતીયોને જ્યારે વિનંતી કરતા હોય, ત્યારે એક સાંસદ તરીકેની જવાબદારી આવે છે કે વાસદ ગામથી શરૂઆત કરી અને દરેક આણંદ જિલ્લામાં વૃક્ષારોપણનો ખૂબ મોટો કાર્યક્રમ થાય. પર્યાવરણ બચાવવા માટે આપણે બધા જ ભેગા થઈ વૃક્ષારોપણ કરીએ અને પર્યાવરણ બચાવીએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014માં પ્રધાનમંત્રી બન્યા ત્યારે કહેતા હતા કે ભાઈ સ્વચ્છતા અભિયાનમાં સૌ જોડાઈએ. આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. દેશ તો સ્વચ્છતાના અભિયાન તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ ગામડાઓમાં પણ હજુ કોઈ ગામડાઓ બાકી હોય, દરેકને વિનંતી કરીશ કે આપણે સૌ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને કહેતા હોય કે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ માટે જ્યારે આપણને કહેતા હોય ત્યારે દેશની ઉન્નતિ માટે આપણે બધા ભેગા થઈ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ. આઈઓસીએલના જીએમ એમની ટીમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને પણ 1500 વૃક્ષ આજે જે 2000 વૃક્ષ એમને જ્યારે વૃક્ષારોપણ માટે આ વાસદ ગામને એમને નિયુક્ત કર્યું છે અને વાસદ ગામમાં જ્યારે વૃક્ષારોપણ કરી રહ્યા છે ત્યારે એમને પણ વિનંતી કરીશ કે હજુ પણ સીએસઆર ફંડ શિક્ષણ અભિયાનમાં વાપરે, નાની નાની આંગણવાડીઓ બનાવે, જ્યાં શાળાઓમાં ક્લાસની જરૂરિયાત છે તે પણ એમાં પણ વાપરે અને આણંદ જિલ્લાનો પણ વિકાસ કરે એવી એમને પણ અભ્યર્થના પ્રાર્થના. ગુજરાત સરકાર ખેડૂત પ્રેમી સરકાર, જગતના તાતની સમસ્યાઓ પર પૂર્ણ વિરામ મુક્તિ સરકાર. જી હા, ગુજરાતના ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, જેમણે ધરતી પુત્રોની વાવણીથી લઈ વેચાણ સુધીની તમામ ઉચ્ચતમ સરકારી સુવિધાઓમાં સરળતા કરી આપી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી અને કિસાન સન્માન નિધિ યોજના થકી આત્મનિર્ભર ભારતમાં ભાગીદારી નોંધાવી છે. ખેડૂત જેમને ધરતી પુત્ર અને જગતનું તાત પણ કહેવાય છે, જે ધરતીના પેટાળમાંથી અન્નનું કણ ઉત્પન્ન કરે છે, જે રાત દિવસ જોયા વગર ઋતુચક્રના અનેક પડકારો સામે લડીને ધરતીને હરિયાળી બનાવે છે. આધુનિક યુગમાં અનેક ક્ષેત્રોના વિકલ્પો શોધાયા, પરંતુ ખેતી માટેનો વિકલ્પ ના શોધાયો ન શોધાશે. ખેડૂત એકમાત્ર એવો વ્યક્તિ છે જે સખત મહેનતથી કણને મણ કરવાની શક્તિ ધરાવે છે, જેમની સખત મહેનતને યોગ્ય વળતર અપાવવા રાજ્ય સરકાર તત્પર છે, અડીખમ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલી બની છે, જેણે રાજ્યના ખેડૂતો માટે પ્રગતિના, આત્મનિર્ભરતાના દ્વાર ખોલ્યા છે. ટેકાના ભાવની યોજના. ગુજરાતના ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે રાજ્યમાં ખેડૂત પ્રેમી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. ખેડૂતોના જીવનમાં ઉન્નતિ બક્ષવાના ધ્યેય સાથે કાર્ય કરતી રાજ્ય સરકારે અનેક ઉમદા નિર્ણયો થકી જગતના તાતને સમૃદ્ધિ પ્રદાન કરી છે. તેમાંની એક સહાય એટલે ખેડૂતોના પાકની પોષણક્ષમ ભાવે, એટલે કે ટેકાના ભાવે ખરીદી. ખેડૂતોને ખેતી ખર્ચ સામે આર્થિક રક્ષણ આપતી યોજનારૂપી સહાય. જ્યારે ખેત પેદાશોના પ્રવર્તમાન ભાવો ટેકાના ભાવથી નીચા જાય,
ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની નિયુક્ત નોડલ એજન્સી દ્વારા આ વિનિયત ગુણવત્તા ધરાવતી ખેત પેદાશોની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્ય સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ટેકાના ભાવની યોજનાની શરૂઆત કરાવી હતી. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી હતી કે 18મી માર્ચથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે. આ જાહેરાત રાજ્યના ખેડૂતો માટે ખુશીનું વધુ એક માધ્યમ બન્યું. ખેડૂતોની મહેનતનું યોગ્ય વળતર ચૂકવવાના આશ્રયથી શરૂ કરાયેલી આ યોજનાનો લાભ આ વર્ષે રાજ્યના 3.20 લાખથી વધુ ખેડૂતોએ લીધો, જે ગૌરવવંતી ગુજરાત સરકાર માટે એક ઉપલબ્ધિ સમાન છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા સમયસર શરૂ કરાય છે, કારણ કે ખેડૂતોના જીવનમાં પ્રગતિના દ્વાર ખોલવા તત્પર છે રાજ્ય સરકાર. ખેડૂત પ્રેમી ગુજરાત સરકાર, યોજનાઓને માધ્યમ બનાવી ખેડૂતોને આર્થિક સદ્ધર કરતી સરકાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનેક ખેડૂત હિતની યોજનાઓ ઘડી. રાજ્યના છેવાડાના ખેડૂતોને પણ સદ્ધર બનાવવા સક્રિયતા દર્શાવી. કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યના ખેડૂતો માટે ઉચ્ચતમ કાર્યો કર્યા. નાણાકીય સદ્ધરતા બક્ષતી યોજનાઓ ખેડૂતોનો મજબૂત સહારો બની. સત્તાને સેવાનું માધ્યમ બનાવી કાર્યો કરતી સરકાર, આ છે ખેડૂત પ્રેમી ગુજરાત સરકાર. રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક ખેડૂતલક્ષી યોજનાઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે, જેમાં અનેક યોજનાઓ ખેડૂતોને નાણાકીય સહાય થકી સદ્ધરતા પ્રદાન કરે છે, જે ખેડૂતોનો મજબૂત સહારો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ તમામ યોજનાઓનો લાભ રાજ્યના છેવાડાના ખેડૂતો સુધી વહેતો કર્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહાય યોજના. પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટેની 100% કેન્દ્ર સહાયિત યોજના, જે અંતર્ગત પાત્ર ખેડૂત પરિવારોને દર 4 મહિને 2000 રૂપિયાના 3 સમાન હપ્તા આપવામાં આવે છે, એટલે કે પ્રતિ વર્ષ 6000 રૂપિયાની આવક સહાય પૂરી પાડવામાં આવે છે. દેશભર મેં ગરીબ પરિવારો કે લીએ 3 કરોડ નયે ઘર બનાને હો યા ફિર પીએમ કિસાન સમ્માન નિધિ કો આગે બઢાના હો યે ફૈસલે કરોડો કરોડો લોગો કી મદદ કરેંગે. વિકસિત ભારત કે ઇસી રાસ્તે કો સશક્ત કરને વાલા હૈ. આ લાભ આધુનિક ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પાત્ર લાભાર્થીઓના બેંક ખાતામાં સીધો મોકલવામાં આવે છે, જેના અમલ બાદથી ખેડૂતોના જીવનમાં આર્થિક મજબૂતી આવી છે. છોટાઉદેપુરની શોભા ગણાતો કુસુમ સાગર તળાવ છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ પરિસ્થિતિમાં છે. અસહ્ય ગંદકી અને દુર્ગંધથી તળાવની નજીક રહેતા લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. તળાવને ચોખ્ખું કરવા ₹50 લાખનો ખર્ચ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. 5 વર્ષ સુધી તળાવ ચોખ્ખું રાખવાની જવાબદારી જે તે એજન્સીની રહેશે. નગરપાલિકાના આ નિર્ણયથી પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે. છોટાઉદેપુર નગરપાલિકામાં હાલ કુસુમસાગર તળાવનું કામ અમૃત પ્રોજેક્ટ અંતર્ગત ચાલુ છે.
જે અંતર્ગત 3.5 કરોડ જેટલો ખર્ચ થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત આપણે છેલ્લા એક વર્ષથી અને છેલ્લા ઘણા વર્ષોથી કુસુમ સાગર તળાવની અંદર નફટવેલો તેમજ જળકુંભી ઉભી નીકળવાના કિસ્સા બન્યા છે અને હાલ પણ આ તળાવની સ્થિતિ એવી જ છે. એટલે આ બાબતને ધ્યાને રાખીને નગરપાલિકા દ્વારા, આ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કુસુમ સાગર તળાવને સાફ કરવાની કામગીરીનું આયોજન સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના 2023-24 અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ કામગીરી કરી અને આરસીએમ કચેરીમાંથી તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરી લેવામાં આવી હતી. તેમજ આ કામગીરીનું ટેન્ડર ફ્લોટ કરવામાં આવ્યું છે અને આ કામગીરી માટે 26 જુલાઈ 2024 ના રોજ ટેન્ડર ઓપન કરવામાં આવનાર છે. આવનારા દિવસોમાં આપણે માની શકીએ કે ઓગસ્ટના શરૂઆતમાં કાં તો ઓગસ્ટના વીકના અંત સુધીમાં આ કુસુમ સાગર તળાવ સાફ સફાઈ કરવાનું કામગીરી ચાલુ રહેશે. તેમજ આ વખતે આપણે આ તળાવ સાફ સફાઈ કામગીરી 5 વર્ષ માટે કરીશું, જેથી આવનારા દિવસોમાં જો એકવાર સાફ સફાઈ થઈને ફરીથી જો ગંદકી થાય તો તે પણ એજન્સીની જવાબદારી રહેશે. અને આશા રાખીએ કે આવનારા દિવસોમાં નગરજનો પણ આ કામગીરીમાં પોતાનો સહકાર આપે અને તળાવની આસપાસ તેમજ તળાવની અંદર કોઈપણ પ્રકારની ગંદકી ના કરે. ભુજમાં સામાન્ય વરસાદમાં શહેરીજનો તોબા પુકારી ઉઠ્યા છે. ચૂંટણી સમયે ઘરે ઘરે મત આપવા માંગતા કાઉન્સિલરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગુમ થઈ ગયા છે. પરિણામે વેરો ભરતા નાગરિકોને કાદવ કીચડ અને ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. પ્રમુખ સ્વામી નગરીની શહેરી નંબર 11માં વારંવાર વરસાદી પાણી ભરાઈ જાય છે અને પાલિકામાં અનેક વખત રજૂઆત કર્યા છતાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો નથી. કાઉન્સિલરો પણ દાદ દેતા નથી તેમ લોકોએ જણાવ્યું હતું. પાણી ભરવાને કારણે અહીં કાદવ કીચડ થતા મચ્છરો અને માખીઓનો પણ ઉપદ્રવ વધી ગયો છે. રોગચાળો ફેલાવાનો ભય છે. પાલિકા પાસે રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ના જતા આ લોકોમાં પણ આક્રોશ જોવા મળે છે. આપણે દર વર્ષે અહીંયા કને પાણી ભરવાનો બહુ પ્રોબ્લેમ છે. પાણીનો નિકાલ નથી બિલકુલ. ને હવે તો એટલો પ્રોબ્લેમ છે કે ઘરની બહાર નીકળી શકાય એમ નથી. ને આટલા ટાઈમમાં આજે 28 તારીખના અમે રજૂઆત કરી હતી નગરપાલિકામાં, તો પણ હજી કાંઈ એનો નિકાલ આવ્યો નથી. એની પહેલે અમે આપને કાઉન્સિલરને પણ ફોન કર્યા હતા, પણ તે છે તેમ છતાંય પણ સાફ સફાઈ કે કાંઈ પણ થઈ નથી હજી સુધી. ને એના હિસાબે અમે વળી પાછો 28 તારીખના રૂબરૂ ગયા હતા અમે આપને નગરપાલિકામાં, તેના પછી પણ હજી સાફ સફાઈ થઈ નથી. સાફ સફાઈ વાળા આવે છે પણ સાફ સફાઈ કરતા નથી. એ જ પ્રોબ્લેમ છે. અમે એ હિસાબે જ અમે કહી કે કાંઈ પણ એમ નિકાલ કરે પાણીનો, કારણ કે પાણી ભરાઈ જાય, 4 છાંટા આવે છે ને પાણી ભરાઈ જાય છે, પાણીનો સમૂળ નિકાલ નથી. ને અહીંયા કને પાણી એટલો ભરાઈ જાય છે ને કે આપણે જેને કહીએ કે હવે પાણી ગંદકી થઈ ગઈ છે, પાણી છે ને તે આમ કીચડ થઈ જાય છે. ત્યાં સુધી તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. સમાચારના અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સ નો પ્રાયોજક છે સ્વાદ શુદ્ધતા અને સિહત નું પ્રતીક એટલે છાશવાલા નું માખણ માંથી બનાવેલું શુદ્ધ ઘી. ભરણી દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે મનપાના કમિશનરને ઠેરાવ્યા જવાબદાર 2 અધિકારી સામે કાર્યવાહીના આદેશ. રાજકોટ અગ્નિકાંડનો આરોપી જેલ હવાલે, કેદી નંબર 2096 થી ઓળખાશે મનસુખ સાગઠિયા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક 3 દિવસના ગુજરાત પ્રવાસે બનાસકાંઠા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદની જિલ્લા કારોબારીમાં ભાગ લેશે. પુરી જગન્નાથ રથયાત્રામાં બલભદ્રની મૂર્તિ સેવકો પર પડી, 9 ઘાયલ. મૂર્તિને રથમાંથી નીચે ઉતારતી વખતે સેવકો ઢાળ પરથી લપસ્યા. ગુજરાતના 13 જિલ્લામાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ શુદ્ધતા અને સિહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી.